నమస్కారం విద్యార్థులు తోరణ సాధ్యంగ పాఠ సంగతిక విజ్ఞాన విషయంగ ప్రకాశ విషయ అంత చర్చ కర్తా అంతా అప్పుడు అగల లెక్చర్ కింద భణ్యా ప్రకాశ విషయ వస్తు కైతి దేఖాయ છે అంతర్గుణ విషయ బహిర్గుణ విషయ એના ઉપયોગ એના પ્રતિબિંબ એના વિશે આગળ ચર્ચા કરી ચૂક્યા છે તો હવે નેક્સ્ટ ટોપિક છે કે ભઈ આપણે લેન્સના પ્રકાર વિશે ભણ્યા હતા લેન્સના મિત્રો મુખ્યત્વે બે પ્રકાર હતા એક હતો અંતર્ગોળ લેન્સ અને બીજો હતો બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ એટલે કે જેની વચ્ચેની સપાટી અંદરની તરફ દબાયેલી હોય અને કિરણની કિનારાની તરફ પહોળી હોય તેને આપણે અંતર્ગોળ લેન્સ કહેતા હતા જ્યારે બહિર્ગોળ લેન્સ એટલે કે વચ્ચેની સપાટી ખુશેલી અને કિનારી તરફ દબાયેલી હોય તો એને આપણે બહિર્ગોળ લેન્સ કહેતા હતા તો મિત્રો હવે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જ્યારે જુદા જુદા અંતરે મૂકવામાં આવે તો એ સમયે તેના પ્રતિબિંબો કેવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો આ પ્રવૃત્તિની અંદર મુખ્યત્વે સાધન સામગ્રીની અંદર જરૂર પડે તો એની કેના હેતુ તમારે લખવાની જરૂર પડશે તો હેતુ એટલે કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો પ્રતિબિંબ કેવું જોવા મળે છે જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે મૂકવામાં આવે તો એના માટે સાધન સામગ્રીની અંદર એક બહિર્ગોળ લેન્સ કરી છે લેન્સ રાખવા માટેનો સ્ટેન્ડ એક મીણબત્તી એટલે કે વસ્તુ તરીકે આપણે મીણબત્તીનો ઉપયોગ કરશું અને એક પડદાની જરૂર પડશે સૌપ્રથમ જે આકૃતિમાં દર્શાવેલું છે એના મુજબ એક ટેબલ ઉપર બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવેલા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો તેની સામે પાછળના ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પડદાને સ્ટેન્ડ પર ગોઠવો ત્યારબાદ અહીંયા કોષ્ટકની અંદર આપેલા માપ જે છે તે માપની મદદથી માપપટ્ટીનો ઉપયોગ કરી અને વસ્તુ તરીકે આપણે શું રાખેલું છે મીણબત્તી મીણબત્તીની જ્યોત પ્રગટાવી અને એ મીણબત્તી જેની જ્યોત છે એનો પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો કોષ્ટકની અંદર લેન્સથી વસ્તુનું અંતર મતલબ કે અહીંયા જે બહિર્ગોળ લેન્સ છે એ લેન્સ છે એની મદદથી આ વસ્તુ મીણબત્તી જે છે એની વચ્ચેનું આ જે અંતર છે એને આપણે લેન્સથી વસ્તુ વચ્ચેનો અંતર કહીએ છીએ તો આ જે લેન્સ છે એ લેન્સ ની થી મીણબત્તી કેટલા મીટર અંતરે જોઈ મૂકેલી છે તો એમાં અલગ અલગ માપલાઈ અને આપણે અલગ અલગ પ્રતિબિંબ મેળવવાના છે પ્રતિબિંબનો પ્રકાર જોવાનો છે વસ્તુ કરતાં નાનું મળે છે કે મોટું ઊંડું મળે છે કે સીધું સીધું એટલે કે ચપટું અને વાસ્તવિક કે આભાસી પણ મળે છે મિત્રો તમે આગળ ભણી ચૂક્યા કે જે પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય એને કેવું પ્રતિબિંબ કહેવાય છે વાસ્તવિક અને જે પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી એને કેવું પ્રતિબિંબ કહેવાય છે આભાસી તો સૌપ્રથમ જ્યારે વસ્તુને હું બહિર્ગોળ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મૂકું છું કેટલા સેન્ટીમીટર 50 સેન્ટીમીટર દૂર મૂકું છું તો જો પ્રતિબિંબ મેળવવા માટેનો જે પડદો છે એ પડદા ઉપર પ્રતિબિંબ યોગ્ય રીતે ન મળતું હોય તો પડદાને સહેજ આગળ પાછું કરો અને પછી જોવાનો પ્રયત્ન કરો તો જ્યારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે ત્યારે તેનું અવલોકન કરો તો 50 સેન્ટીમીટર દૂર મૂકતા જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ એ વસ્તુ કરતા નાનો જોવા મળે છે કેવું જોવા મળે છે નાનો હવે પ્રતિબિંબ કેવું જોવા મળે છે તો કે ભાઈ પ્રતિબિંબ જે છે એ હંમેશા બહિર્ગોળ લેન્સમાં વસ્તુ જો દૂર હોય ઉલટું જોવા મળશે તો અહીંયા પ્રતિબિંબ કેવું જોવા મળે છે ઉલટું એટલે કે સીધું જોવા મળતું નથી તો ચાલો મિત્રો આ પ્રતિબિંબ જે છે એ પડદા ઉપર મળે છે તો કેવું પ્રતિબિંબ કહેવાશે આભાસી કે વાસ્તવિક તો કેવું કહેવાશે વાસ્તવિક કારણ કે જે પ્રતિબિંબ ને પડદા ઉપર મળી શકતું હોય તે પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય છે વાસ્તવિક ત્યારબાદ અમે બહિર્ગોળ લેન્સ જે વસ્તુ છે એ અને બહિર્ગોળ લેન્સ વચ્ચેનું જે માપ છે ધારો કે 40 સેન્ટીમીટર કરું છું કેટલે 40 એટલે કે જે વસ્તુ તરીકે મીણબત્તી હતી તેને હું થોડી નજીક લાવું છું 10 મીટર સેન્ટીમીટર નજીક લાવું છું તો પછી જોવાનો પ્રયત્ન કરો તો પ્રતિબિંબ કેવું જોવા મળે છે તો એ સમયની પણ વસ્તુ કરતાં કેવું જોવા મળે છે નાનું ઉલટું જોવા મળશે અને
નો પ્રકાર કયો થશે વાસ્તવિક પછી પાછો 40 સેન્ટીમીટર ની જગ્યાએ તે વસ્તુને પાછો 30 સેન્ટીમીટર દૂર રાખો પેન્ટ્રેન્સ ની અંદર 30 સેન્ટીમીટર રાખો અને મેનપતિ છે એની મદદથી બળદર પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ એ જેમ જેમ પરિમળ અનિસરજે છે એની નજીક વસ્તુમાં રાખવામાં આવશે તેમ તેમ એ પ્રતિબિંબ હવે નાનામાંથી કેવું બનતું જોવા મળે છે મોટું જોવા મળે છે એટલે કે જે પ્રતિબિંબ છે તેની અને વસ્તુ જે છે એની વચ્ચેનું અંતર પરિમળ લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર નજીક લાવવામાં આવે તો પ્રતિબિંબ હવે ધીમે ધીમે કેવું બનતું જોવા મળે છે મોટું પછી પ્રતિબિંબ જે છે તે ઉલટું જોવા મળે છે સીધું જોવા મળતું નથી અને એને પડદા ઉપર મેળવી શકાય છે તો એ કેવું પ્રતિબિંબ કહેવાશે વાસ્તવિક કહેવાશે કેવું કહેવાશે વાસ્તવિક ત્યારબાદ જે પ્રતિબિંબ છે એ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે એ સમય બિલકુલ લેસ અને જે પડદો છે એ બિલકુલ હલાવવાનો નથી માપપટ્ટીની મદદથી જે 30 સેન્ટીમીટર માપ હતું એની જગ્યાએ 20 સેન્ટીમીટર માપ લઈ અને વસ્તુ તરીકે મૂળપતિને ગોઠવવાની છે શું જોવા મળે છે તેનો અભ્યાસ કરો તો 20 સેન્ટીમીટર ની અંદર પણ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય છે અને એ વસ્તુ કરતાં કેવું જોવા મળે છે મોટું પછી એ જોવા પડદા ઉપર મેળવી શકાતો હોય તો કેવું જોવા મળશે ઉલટું અને પ્રતિબિંબનો પ્રકાર કયો હશે વાસ્તવિક તો આ વસ્તુને જ્યારે બિલકુલ લેન્સની મદદથી 50 40 30 કે 20 સેન્ટીમીટર જો દૂર મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ જેમ જેમ વસ્તુ અરીસાની નજીક કે લેન્સની નજીક આવતી જશે તેમ તેમ પ્રતિબિંબની અંદર વધારો થતો જશે એટલે કે મોટું થતું જશે પરંતુ તેનું જે પ્રતિબિંબ છે એ પડદા ઉપર મેળવી શકાય છે અને બહિર્ગમ લેન્સ વડે હંમેશા જો વસ્તુ લેન્સથી દૂર હશે તો એ પ્રતિબિંબ કેવું જોવા મળશે ઉલટું અને હંમેશા પડદા ઉપર મેળવી શકાય તો એવા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ હવે જો લેન્સ જે છે એની ત્યાંથી જો મીણબત્તી એટલે કે વસ્તુને 10 સેન્ટીમીટર દૂર રાખવામાં આવે તો જે પડદો છે એ પડદા ઉપર તેનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી કેમ કે વસ્તુ કે લેન્સથી એકદમ નજીક આવી જાય છે અને નજીક આવવાથી લેન્સ પર જે પ્રતિબિંબ અથવા પ્રકાશના જે કિરણો પડે છે એ કિરણો તે લેન્સની સપાટીને અથડાય અને પાછા ફરે છે અને પાછા ફરવાની જે ઘટના છે એના દ્વારા પડદા ઉપર પ્રતિબિંબ મળશે નહીં લેન્સની પાછળ આવેલો જે પડદો છે એના ઉપર જોવા મળશે નહીં તો એ સમયે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તે કેવું જોવા મળે છે તો કે વસ્તુ કરતાં કેવું જોવા મળશે મોટું પણ કેવું જોવા મળશે સીધું કારણ કે પડદા ઉપર અથવા ચડતું જોવા મળે છે અને એ પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી તો કેવું કહેવાશે આભાસી તો જે પ્રતિબિંબ પડદા ઉપર ન મેળવી શકાય તે પ્રતિબિંબને કેવા પ્રતિબિંબ કહેવાય છે આભાસી પણ ત્યારબાદ 10 સેન્ટીમીટરની જગ્યાએ 5 સેન્ટીમીટર માપ રાખવામાં આવે એટલે કે મીણબત્તી જે છે એને બિલકુલ લેન્સની થી 5 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવશે તો એ સમયનો પ્રતિબિંબ કે વસ્તુ કરતાં મોટું ચતુ એટલે કે સીધું અને પડદા ઉપર મેળવી શકાતું નથી તો તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ તો આ રીતે જેમ જેમ વસ્તુ બહિર્ગમ લેન્સની નજીક આવતી જશે તેમ તેમ પ્રતિબિંબ છે એ મોટું બનતું જશે જો વસ્તુ દૂર હશે તો એ પ્રતિબિંબ ઉલટું મળશે અને એટલે કે વાસ્તવિક મળશે અને જે પ્રતિબિંબ ઉલટું હશે તે જ વાસ્તવિક પ્રતિબિંબ હશે કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ એને એટલે આપણે પડદા ઉપર મેળવી શકીએ તેવું પ્રતિબિંબ અને વસ્તુ એકદમ લેન્સની નજીક લાવવામાં આવશે તો એ સમયે પ્રતિબિંબ એ વસ્તુ કરતાં મોટું હશે પણ કેવું જોવા મળશે સીધું અને પડદા ઉપર મેળવી શકાશે નહીં જેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ તો મિત્રો જે બહિર્ગમ લેન્સ છે એની મદદથી જો પ્રતિબિંબોનો અભ્યાસ કરવામાં આવે તો એ વસ્તુનું પ્રતિબિંબ એ હંમેશા વસ્તુ કરતાં નાનું કે મોટું ઉલટું કે સીધું એટલે કે ચતુ અને વાસ્તવિક કે આભાસી મેળવી શકાય છે તો દરેક વિદ્યાર્થીઓએ આ જે પોસ્ટર છે તે નોટબુકની અંદર જે પોસ્ટર પાત્રો છે એની અંદર પૂરી દેવું અને બુકની જો નોટબુકમાં પણ લખી દેવું